ગાંધીનગરમાં રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા દ્વારા NSSમાં સુંદર કામગીરી કરનાર વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. તો શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે શિક્ષણ માટે જરૂરિયાતમંદ બાળકો વંચિત ન રહે એ માટે જાહેરાત કરવામાં આવી. જરૂરિયાતમંદ બાળકોને 25% શિક્ષણ માટે RTE હેઠળ પ્રવેશ આપવામાં આવશે. તો ભૂતકાળમાં કેટલાક કિસ્સાઓ ખોટી રીતે RTEમાં પ્રવેશ મેળવ્યાના સામે આવ્યા હતા. ખૂબ ખૂબ શુભેચ્છાઓ. NSS એવોર્ડ વિતરણ કાર્યક્રમની અંદર ઉચ્ચ શિક્ષણના અમારા અધિકારી મિત્ર શ્રી, આપ સૌ જેમને ઘણા વર્ષથી સમાજસેવા, એજ્યુકેશન અને અનેક વિવિધ ક્ષેત્રો પર પોતાનું યોગદાન આપીને આજે તમે જ્યારે આ સન્માન સ્વીકારી રહ્યા છો, ત્યારે સન્માન જે સમાજ, જે સંસ્કૃતિ, જે રાષ્ટ્ર યોગ્ય જગ્યાએ યોગ્ય સન્માન થતું હોય ત્યારે સંસ્કૃતિ ફૂલી ફાલતી હોય છે. આ વિચારોનું દિવેલ, વિચારોને દિવેલ ઊંજણ આપવા જેવી વાત છે. તમે કરેલા કામને ગતિ આપવા માટેની વાત છે. તમે કરેલા કામગીરી અન્ય બીજાના ઉદાહરણરૂપ બને એ હેતુસર સન્માન થતું હોય છે. પૂરા ભારતની અંદર આજે યુથ અને એજ્યુકેશન પહેલાં અનેક બાબતોમાં દેશની અંદર વૈમનસ્ય ઊભું થાય, કંઈક પ્રોબ્લેમ થાય, આ ટાઈપની પ્રવૃત્તિ કરનારાઓને બિરદાવનારા લોકો પણ હતા. પરંતુ આજે સેવાને બિરદાવી રહ્યા છે.